मॉर्निंग विद्यार्थी मित्रों, हमें अपने धोरण आठ नी अंदर अपने त्रीजा प्रकरण नी अंदर अपने छेल्ले ई कॉमर्स पेमेंट सीस्टम विषे बात करी थी, बराबर। हवे जेमा आ बे प्रकारना कार्ड आपणे जोया हता, क्रेडिट कार्ड अने स्मार्ट कार्ड। हवे आपणे सावधानी एटले के सिक्योरिटी એટલે કે એના વિશે આપણે જોઈશું। ઈ કોમર્સ સાઇટની બીજી વેબસાઇટ કરતાં અલગ અને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે। આ પ્રકારની વેબસાઇટ પરથી ખરીદી કરવી ખૂબ જ સરળ છે, પરંતુ તેમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। જો તમારા ક્રેડિટ કાર્ડ અને સ્માર્ટ કાર્ડના પાસવર્ડ અને પિન નંબર બીજી વ્યક્તિના હાથમાં આવી જાય તો તે તમારા ક્રેડિટ કાર્ડ પરથી ખરીદી કરી શકે છે। કેટલીક રાઈટ લલચામણી જાહેરાતો આપી નકલી ચીજવસ્તુઓ પણ આપે છે, એટલે કે આપણે સાવધાન એટલે કે સિક્યોર રહેવું જરૂરી છે આ બધી વસ્તુઓમાં, કે આપણા ક્રેડિટ કાર્ડના પાસવર્ડ અને કોડ આપણે બીજા કોઈની સાથે શેર કરવાના નહીં, બરાબર। હવે આપણે ઓનલાઈન ખરીદી કેવી રીતે કરશો તેના વિશે જોઈશું। તો ઓનલાઈન શોપિંગ અર્થાત ઇન્ટરનેટની મદદથી ખરીદી કરવી, આ માટે તમને એક વિશ્વાસપાત્ર ઈ કોમર્સ સાઇટ અને ક્રેડિટ ડેબિટ સ્માર્ટ કાર્ડની જરૂર પડશે। ઓનલાઈન શોપિંગ કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સનું અનુસરણ કરો। પહેલું, કોઈપણ એક ઈ કોમર્સ સાઇટને ઓપન કરો, દાખલા તરીકે www.amazon.com। જો તમારું એકાઉન્ટ હોય તો સાઇન ઇન પર ક્લિક કરો, અને જો એકાઉન્ટ ન હોય તો બનાવો, બરાબર। આ જો તમારું આ એમેઝોનનું વેબ પેજ છે। હવે બીજું જોઈશું, સર્ચ બોક્સમાં પ્રોડક્ટનું નામ લખો અને સર્ચ બટન પર ક્લિક કરો। તમને ઉપલબ્ધ પ્રોડક્ટનું એક લિસ્ટ જોવા મળશે, તમારે જે પ્રોડક્ટ પર જોઈતી હોય તેના પર ડબલ ક્લિક કરો અને તમને એક વિન્ડો જોવા મળશે, તેમાં બાય નાઉ બટન પર ક્લિક કરો। એટલે કે આ બટન તમે પ્રેસ કરશો, અહીંયા સર્ચ એટલે કે અહીંયા તમારે જે પણ વસ્તુ ખરીદી હોય, લેપટોપ જોઈતી હોય તો અહીંયા લેપટોપ લખવાનું અને સર્ચ બટન પર ક્લિક કરશો, એટલે તમને જેટલા પણ લેપટોપ હશે તે બધા તમને અહીંયા બતાવશે। અહીંયાથી આપણે શોર્ટિંગ પણ કરી શકું, જે આપણે ખરીદી દેલું હશે વસ્તુ, જે અહીંયા કાર્ટની અંદર પણ તમે કેટલી વસ્તુ ખરીદી છે તે વસ્તુ તમને અહીંયા બતાવશે, બરાબર। પછી ત્રીજો પોઈન્ટ આવે છે બાય નાઉ બટન પર ક્લિક કરતા નીચે દર્શાવે વિન્ડો ઓપન થશે, એટલે કે અહીંયા તમે જે વસ્તુ ખરીદ, માનો કે આ લેપટોપ ખરીદી દીધું, તો તમને એક બાય નાઉ કર્યા પછી એક તમારું યોર નેમ, ઈમેલ આઈડી અને પાસવર્ડ આ ત્રણ વસ્તુ તમે આપશો જ તો જ તમારા એકાઉન્ટની અંદર આ વસ્તુ ખરીદાશે। જો ના બનાવ્યું હોય તો બનાવવું પડશે, જો બનાવ્યું હોય તો ફરીથી પાછું બનાવવાની જરૂર નથી, બરાબર। પછી ચોથો પોઈન્ટ આવે છે પ્રોડક્ટની ડિલિવરી માટે જરૂરી વિગતો, જેમ કે તમારું પૂરું નામ, પછી મોબાઈલ નંબર, પિનકોડ, શહેરનું નામ, રાજ્યનું નામ વગેરે ભરો અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરો। એટલે કે આ ડિલિવરી પેજ છે, એટલે કે તમારે જે વસ્તુ ખરીદી હશે તમારા ઘર સુધી મંગાવવા માટે તમારે એડ્રેસ ને બધું આપવું પડશે, બરાબર। એડ્રેસ પછી ટાઉન સિટી એટલે કે તમારી સિટી, સ્ટેટ, આ બધી લેન્ડમાર્ક, આ બધી વસ્તુઓ તમારે આ પેજની અંદર ફિલઅપ કરવી પડશે, અને છેલ્લે તમે જેવું કન્ટિન્યુ આપશો એટલે તમને નીચે આ પાંચ નંબરનો જે પોઈન્ટ છે તેમાં નીચે દર્શાવેલ વિન્ડોમાં પેમેન્ટ પદ્ધતિ સિલેક્ટ કરો અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરો। કે પેમેન્ટ પદ્ધતિ એટલે શું, કે તમારે કેશ ઓન ડિલિવરી જોઈએ છે, કે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, કે નેટ બેન્કિંગથી તમે પૈસા આપવા માગો છો તે અહીંયા તમારે માહિતી આપવી પડશે। માનો કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ આપવું છે તો અહીંયા મારે બટન આ બેંક સિલેક્ટ કરવી પડશે, કે જે બેંકમાંથી મારું જે પેમેન્ટ આપવાનું જે બેંક સિલેક્ટ કરીશ, પછી કાર્ડનો નંબર, પછી સીવીવી કોડ અને આ બધી વસ્તુ એક્સપાયરી, આ ત્રણ વસ્તુ હું આપીશ અને સબમિટ કરીશ, એટલે મારા મોબાઈલ પર શું આવશે, એક ઓટીપી આવશે, ઓટીપી નાખીશ એટલે તમારું જે હશે પેમેન્ટ એ ત્યાં આગળ સક્સેસફુલી થઈ ગયેલું બતાવશે, બરાબર। હવે
આપણે જોઈશું વિડીયો કોન્ફરન્સિંગ. વિડીયો કોન્ફરન્સિંગ એ ઇન્ટરનેટની મદદથી કરવામાં આવતી એક અદ્ભુત પ્રવૃત્તિ છે. વિડીયો કોન્ફરન્સિંગના ઉપયોગથી જુદી જુદી જગ્યાએ રહેલી બે વ્યક્તિ સામસામે બેઠી હોય એવી રીતે વાત કરી શકે છે. વિડીયો કોન્ફરન્સિંગનો વધુ ઉપયોગ કંપનીઓમાં મીટિંગ કરવા માટે, ટીવી શોમાં, ન્યૂઝમાં થાય છે. બરાબર, જો આ આપણે વિડીયો કોન્ફરન્સિંગ એટલે શું, અલગ અલગ જગ્યાએ બેઠેલી વ્યક્તિ હોય, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સિટી કે કન્ટ્રી, તો બધા કોમ્પ્યુટર પર એક સાથે બેસીને લાઈવ વિડીયો કોન્ફરન્સિંગ કરી શકે. જેમ કે ઝૂમ છે, પછી માઇક્રોસોફ્ટ ટીમ છે, સ્કાઈપી છે. બરાબર, તો આ બધા સોફ્ટવેર દ્વારા દૂર રહેલી વ્યક્તિ એકબીજાની સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કે મીટિંગ કરી શકે છે. હવે છે ન્યૂઝ ગ્રુપ. ઇન્ટરનેટ પર એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે જુદા જુદા વિષય પર તમારા વિચારોને આપ લે કરી શકો છો. આવી જગ્યાઓને ન્યૂઝ ગ્રુપ્સ કહે છે. અહીં તમે બીજા દ્વારા પોસ્ટ કરેલ મેસેજ વાંચી શકો છો, તમારો રિપ્લાય આપી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો. તમે તમારા રસ ધરાવતા વિષય માટેના ન્યૂઝ ગ્રુપ્સ સર્ચ કરી શકો છો. પછી છે બ્લોગ. બ્લોગ એ વેબ બ્લોગ શબ્દ પરથી લેવામાં આવ્યો છે. બ્લોગ બ્લોગ એ પણ વેબસાઇટ જેવું જ હોય છે. સામાન્ય રીતે તેને વ્યક્તિગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. બ્લોગમાં પણ સામાન્ય મેસેજ, કોઈ વિષય પર વર્ણન, ચિત્ર, વિડીયો વગેરે મૂકી શકાય છે. હવે આપણે જોઈશું સોશિયલ નેટવર્કિંગ. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ એ જાણે ઇન્ટરનેટ યુઝર માટે ઓનલાઈન સમાજ છે. તેમાં એક સમાન વિચારો અને શોખ ધરાવતા વ્યક્તિઓ ભેગા થાય છે. ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઇન એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. પછી છે ફેસબુક. ફેસબુક એ માર્ક ઝુકરબર્ગ દ્વારા બનાવવામાં આવેલ એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ છે. તેની શરૂઆત 4 ફેબ્રુઆરી 2004ના રોજ થઈ હતી. આજે વિશ્વભરમાં કરોડો લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. ફેસબુકમાં તમે નવા ફ્રેન્ડ્સ બનાવી શકો છો, તેમને મેસેજ મોકલી શકો છો, તમારા ફોટો, વિડીયો વગેરેને લોકો સાથે શેર કરી શકો છો. બરાબર, આ ફેસબુક છે. હવે જોઈએ ફેસબુકના ફાયદા. ફેસબુક તમને તમારા મિત્રો સંબંધીઓ વિશે માહિતગાર રાખે છે. તમે તમારા ફોટો, વિડીયો, આલ્બમ વગેરેને તમામ મિત્રો અને સંબંધીઓને જોવા માટે ફેસબુક પર અપલોડ કરી શકો છો. મેસેન્જરમાં વિડીયો કોલ કરી શકો છો, નવા મિત્રો બનાવી શકો છો. હવે આપણે એક્સરસાઇઝના સવાલ જવાબ જોઈશું. પહેલું, ઈ કોમર્સની સૌ પ્રથમ એપ્લિકેશન ખાલી જગ્યા હતી? જવાબ છે સી, ઓનલાઈન બુકશોપ. બે, નિમ્ન પૈકી ખાલી જગ્યા ઓનલાઈન બુક ખરીદવા માટેની વેબસાઇટ છે? જવાબ છે ડી, www.amazon.com. ત્રણ, ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ન્યૂઝ પેપરને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે બી, ઈ ન્યૂઝ પેપર. ચાર, ઓનલાઈન ઓપ્શન એટલે કે હરાજી માટે નીચે પૈકી ખાલી જગ્યા વેબસાઇટ છે? જવાબ છે ડી, આપેલમાં. પાંચ, ખાલી જગ્યામાં ગ્રાહક બેંકમાં ગયા વિના તેના બેંકના તમામ કાર્ય કરી શકે છે? એ નેટ બેન્કિંગ. પાંચ, છ, નેટ બેન્કિંગમાં નીચે પૈકી ખાલી જગ્યા બેંકના કાર્ય ઘરે બેઠા થઈ શકે છે? જવાબ છે ડી, આપેલમાં. સાત, ઈડીઆઈનું પૂરું નામ ખાલી જગ્યા છે? જવાબ છે એ, ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ. આઠ, નીચે પૈકી ખાલી જગ્યા ઈ કોમર્સની મર્યાદા છે? જવાબ છે ડી, આપેલમાં. નવ, ઈ કોમર્સ પેમેન્ટ સિસ્ટમમાં નીચે પૈકી ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? ડી, જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે ઈ કેશ, મોબાઈલ પેમેન્ટ, ડિજિટલ વોલેટ, બધું જ આવી જાય. દસ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સલામતીના પગલા રૂપે ખાલી જગ્યા આપવામાં આવે છે? જવાબ છે સી વી. અગિયાર, ખાલી જગ્યા સ્માર્ટ કાર્ડ અત્યારના સમયમાં લોકપ્રિય છે? જવાબ છે બી, વિઝા કાર્ડ. બાર, ખાલી જગ્યાનો ઉપયોગ કંપની મીટિંગ, ટીવી શો, ન્યૂઝ વગેરેમાં વધુ થાય છે? જવાબ છે સી, વિડીયો કોન્ફરન્સિંગ. ક્લિયર, ખાલી જગ્યા એ ઇન્ટરનેટ પર ઇન્ટરનેટ યુઝર્સ માટે ઓનલાઈન સમાજ છે? જવાબ છે ડી, ફેસબુક. ચૌદ, ફેસબુકની શરૂઆત ઇસવીસન ખાલી જગ્યામાં થઈ હતી? જવાબ છે ડી, 2004. બરાબર,
तो आ जवाब तमारे अहीं गोल जे आपेला छे तेनी अंदर तमारे पेन्सिल थी डार्क आ रीते भरी देवाना रहेशे, बराबर।